અને ખારા હવામાં તો સુખદીપભાઈને આપી દઉં. 24 તારીખે અમારા વિઝા રિજેક્ટ થઈ ગયા પહેલા, અને અમને એનું કોઈ દુઃખ નથી. ના એ અકાભાઈ કહું, આપણા નરેન્દ્રભાઈ મોદીના વિઝા છે ને એ પણ રિજેક્ટ થયા હતા, અને પછી આપવા પડ્યા હતા. એટલે અકાભા તમને પણ અમેરિકા વાળા એક વખત રિજેક્ટ કરે, તમને એક વખત તો મોડા રિજેક્ટ કરે, પણ પછી એનો છૂટકો ના થાય. એ તો તમારી યુટ્યુબ પર જોશે ને બધું. ફાલ્ગુની બેન પાઠક ને થયા હતા એટલે મારી ચિંતા જેવું નથી. જીગ્નેશભાઈ કહે એને પાછળ થયા હતા, એવું હોય થાય તે થઈ જાય. પણ મને કહો કે તમે માતાજી માતાજી કરો છો, વિઝામાં કાયમ ન આવ્યા, ત્યારે મેં કીધું હોય કે માતાજી સ્પોન્સર ગોત દે, તમને હજી પહોંચાડે. પછી અંગ્રેજીમાં જવાબ તો તમારે જ આપવો પડે. માતાજી ન કહે બેટા લંડન બોલી, એ માતાજી તમારે જ કરવું પડે. માં તમને પહોંચાડી દે આગળ, તમારે માં તમને નોકરી અપાવે, નોકરી કરવી નોકરી તમારા હાથમાં છે, તમારે કેવી રીતે હોય. બધી જગ્યાએ માં અરે ન હાલે, સાયકલમાં પંચર પડે માને યાદ ન કરે, હાથે કરી લેવાય પંચર, બધું માપ્યો હોય. એટલે કંઈ વાંધો નહીં, મજા આવી આવે નહીં. પાછું મને ફેરે જ પડતો, કારણ કે આ તો ચોમાસું આવતું એટલે બાકી મને ચોમાસા પછી કે તું જવું નહીં, મસ્ત ધંધો હાલે હા ભાઈ, ચોમાસામાં જ જવાય. કોઈ ન બોલે અંતર, અત્યારે કોઈ ન બોલાવ, બધા કલાકાર જો નવરા બેઠા પૂછો, ખોટી વાત છે, ધંધો જ નથી યાર ચોમાસામાં. કેરી કલાકારને કડિયા મોરા પડી જાય સીધા બિચારા, હું કેરીમાં ચાંદા પડી જાય, કલાકાર માંદા પડી જાય, ને કડિયા દારૂએ ચડી જાય, જય સીતારામ. એ મને ખબર પડી હતી નિયમ છે, કારણ કે મારી બાજુમાં એક રમેશભાઈ બીજી લાઈનમાં રહે છે, બુટલેગર છે, એનો હમણાં જન્મદિવસ હતો બુટલેગરનો. તે એને વિચાર આવ્યો કે હું જાડવા વાવું મારા જન્મદિવસ માટે. તે ગામમાં જાડવા વાવતા હતા, પણ મેં શું પૂછ્યું ને શું કરીશ કે જાડવા વાવું છું કેમ, કે જન્મદિવસ છે મારો. મીઠું બુટલેગર થઈને તને સારો વિચાર આવ્યો, મોટી વાત કહેવાય. તે કામ કરી કીધું પોલિટિશિયનમાં થોડાક જાડવા વાય તો એ સારું લાગશે, કીધું તારું યા મને કે અહીંયા ન વવાય. મેં તું કાં કે જાડો પછી આપણને પકડાવે કે મારી ન શકી પકડાવો, પોલીસમાં જાડવા કોઈ જ ન હોય, એટલે એ જાડવા આપણને પકડાવે. વાહ વાહ, એનો સારો જવાબ હતો, બધા આવી. અને બીજા નહીં માણો, તમને કારણ કહું, કારણ કે હું તો અભણ માણસ તો મને દિલ્હી મોકલો છે, દિલ્હી મોકલો હિન્દી બોલો, હિન્દી મારા બાપ હાથ પેઢીમાં કોઈ બોલ્યા નથી, મારે બોલો ના. એવું મુદ્દો શું છે, મને તો પહેલાં એમ કીધું કે તમે એને જાય છો, તમને પૂછશે કયા વિઝા છે, તો તમારું શું કહેવાનું કે P3 અહીંયા જાત જાત હું ભૂલી ગયો. મને કે કયા વિઝા છે, બીજું MP3. મને કે ક્યાંથી આવો છો, હળવદથી સાહેબ, પાછા વહે જોઈ હાલી નીકળ્યા. હું સાહેબ હું તો અભણ માણસ છું, મને નથી યાદ રહેતું અંગ્રેજી શબ્દ. એમ હું દિલ્હી ફ્લાઇટમાં જાઉં તો હું ફ્લાઇટનું નામે ભૂલી ગયું. એ સાહેબ આ કાંતારા ફ્લાઇટ ક્યાં આવશે, મને કે પેલા કાંતારા પિક્ચર છે તમને ખબર નથી, મેં તો એક કે વિસ્તારા તારે મને ખબર, વિસ્તારા ફ્લેટ છે, હું તો કાંતારા જેમ જોઈ ગયું, અને આપણું કામ એ નથી અંગ્રેજી બોલવું. એ લાભુદાન હતા એને નથી મળ્યા, કાનાભાઈ હતા એને નથી મળ્યા, હે નયાબેન પટેલ હતા એમને ન મળ્યા, ગૌતમભાઈ ઠાકોર હતા એમને ન મળ્યા, અમારા ગઢવી ભરતસિંહ ચૌહાણ આ બેઠા દરબાર છે વાહ બાપુ એને ન મળ્યા. એ પણ પાછી ખુશી હતી કે મારે તમને ન મળ્યા. હા હે એને લાસ્ટ છેલ્લા ભરતસિંહનો વારો હતો, અને ભરતસિંહને કીધું કે તમારા લીડર છે જકાબા કલાકાર એ નયાબેન પટેલ કલાકાર એમને અને એક ગઢવી પેલા સુનામ ગઢવી જયદીપભાઈ આ બધાને બીજાને મળ્યા, તમારે જવું છે આ કે અહીંયા જેને હું એકલો શું કરી શકી. તે કે બીજી વાર રકાભાવ તું ત્યાં કાગરી એમ નહીં તો એ કે સાચી વાત છે ભરતસિંહ. અને નથી આવડતા નામે અઠવાડિયા 12 કલાકમાં એ કે આટલું પાકું કરી નાખું, 12 કલાક અમારે પેઢીઓ પાકી અંગ્રેજી કરે કે કોઈ દી. મને પૂછ્યું તો, મને પૂછ્યું તું ક્યાં જવાનું મેં સાહેબ અમેરિકા. અચ્છા કયા શહેરમાં, એમ તું સાઉથ કેરોલિના, બીજે બીજું ટેક્સાસ, ત્રીજે મિશિગન, ચોથે હવે આવડ્યું ને એ નતું આવડતું ભાઈ હા આવડ્યું લો નથી આવડતું. પાછો મુદ્દો શું સાહેબ એટલું યાદ રાખવાનું, પહેલો પ્રોગ્રામ તમારો ક્યાં છે તો કે સાઉથ કેરોલિના, પણ કઈ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર સાચું પડ્યું, બીજો પ્રોગ્રામ ટેક્સાસ કઈ જગ્યાએ બીજું સ્વામિનારાયણ મંદિર સાચું પડ્યું, ત્રીજો બીજું એ સાહેબ સાઉથ કેરોલિના કઈ જગ્યાએ એમાં SDSTR એવું હતું, મને કોઈ વાત ન આવ્યું, એ સલામત તો આવ્યો મને કોઈ વાત. હાલો પાછા કોઈથી દિલ્હીમાં આપણે જવું નથી, મોદી સાહેબ ભલે જ્યાં દિલ્હી મને જ્યારે થઈ ગયું પહેલી વાર. મુદ્દો એ છે કે મારા બે ગીત આવે છે, એક હિન્દીમાં ગાયું છે શિવનું ગીત છે કાલથી જો કાલે આવશે, અને એક છે
એ ગીત લખ્યું મારા ભરત સિંહે. એના શબ્દો બહુ સારા છે, લોભિયા બેઠા છે બધાનું બોચ મારવા, બહુ ગીત આવે મારું, બે દિવસમાં આવશે. ભરતસિંહ હમણાં 24 કલાક મારા ભેગા ભૂખ્યા રહ્યા, પછી ને એમ થયું ઘરું આટલું બધું લોભી માણસ મેં ક્યાંય જોયો નથી, પણ બહુ સારા શબ્દ લખ્યા. અમે દેવ પગલી છે મારી સાથે, મેં બે હારે ગાયું છે, પણ ગીત બહુ મજા, તમે જોઈજો. હા, અદભુત છે. એકાદ લાઈન સાંભળી દીધું તમે, એક જ સાંભળી દીધું. એવા લોભિયા બેઠા છે દાન ફેરું કરવા, મારે લોભમાં જ લખ્યું છે. હું ભરતસિંહ ખવડાવતી નથી, મને ભૂખ લાગે તો જ નહીં ખવડાવવાનું. બીડી હું પીવું છું, સિગરેટ લેતો નથી, કારણ કે ટેવ પર જાય ચાજ આવી, બીડી તો કોઈક લઈ દે, સિગરેટ કોઈ મારો બાપ લઈ દે મને, કેમ કે નાખ્યું. આખું ગીત મને મારી માથે બનાવ્યું. પછી મને લાગ્યું હું એક જ નહીં, ઘણા લોભિયા દુનિયામાં છે. હું પણ માતાજી બધાને પાછા હરખા ઘર નાખે પ્રાર્થના કરી. મને જોક્સ જ કહેવા હોય છે, પણ જોક્સ તો બધે કહું છું, અહીંયા ગાવાનો મોકો મળે, સમજો ને તમે. બીજા મને કોઈ ગાવામાં કોઈ સાંભળવા ત્યાં નથી, મને જોક્સ જ છે, બીજી વાત નહીં. જોક્સ મને કંઈ કંઈ છે જ નહીં, પણ ધંધો ધંધો છે સાહેબ. આ તો દિલથી આવે છે, અંદરથી એ તો ગવાય. બે ત્રણ જોક્સ કહેવાય પણ ગવાય. હું પણ ફરી એકવાર પ્રાર્થના કરું કે સદાશિને માં ભગવતી મટાડ દે, કારણ કે એનો બહુ મોટો ભોગ છે આ અહીંયા આગળ. માની અદ્ભુત ભક્તિ છે, એટલે આપણે બધાએ પ્રાર્થના કરી સદાશિને જલ્દી હાજર થઈ જાય. અને સુખદેવભાઈને પાછા કહું છે કે ભાઈ જો ક્યાં એ યારો કામ ચોરશો, કાંઈ વાંધો નહીં. હવે કલાકાર ક્યાં છે? સવાસ આવ્યો જો આવ્યો. હા, પણ સુખદેવભાઈ રજૂ કરે ને ભાઈ, સારું લાગે. એનું સંચારનું કામ કરે ને, કોને રજૂ કરો? તમે કરો ભાઈ, પછી મને મારું નામે પછી બધે. એ હું કોઈ દુશ્મની મારે કોઈને કરવી જ નથી પેલા, તમે કરો આમાં. અરે વાત ખબર પડે, કલાકાર એક બાકી દીધી હમણાં બાટકા વાગે, મને નથી આવડતું સુંદર કરતા કરવું. એ ધંધો કરાય જ નહીં, ગાયું ત્યાં ફોનમાં ખબર નહીં તમને, મને ખબર છે.